ગીર સોમનાથ ના લોઢવા ગામના સરપંચ છેલ્લા પંદર વર્ષ વધુ ગામના જરૂરિયાતમંદ પરિવારોને જન્માષ્ટમીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પરંપરા હજુ પણ ચાલુ છે સમગ્ર ગુજરાતમાં સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ ના લોઢવા ગામે જોવા મળ્યો છે સરપંચ એટલે ગામનો રાજા ને રાજા એ જ કહેવાય કે જે પહેલા પ્રજાનું હિત જોવે ત્યારે છેલ્લા પંદર વર્ષથી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરાભાઈ વાટેર જે હાલના પણ સરપંચ છે તેમના તથા તેમના પરિવાર દ્વારા તેમના ગામ લોઢવામાં કોઈપણ પરિવારને જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈપણ જાતિના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે આ વર્ષે છેલ્લા આઠ દિવસથી ચોખ્ખું ઘેર તેલમાં ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુ બનાવવામાં આવી જેનું આજરોજ વિતરણ અગ્રણીઓના હસ્તે કરવામાં આવે અને લોકોના ઘરે ઘરે સુધી સ્વયંસેવકોની ટીમ તેની વસ્તુઓ પહોંચાડે છે સરપંચે ગામનો રજા કહેવાય ત્યારે ગામ લોકોએ તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે તેમની જરૂરિયાત પૂરી પાડવાની તેમની ફરજ છે જેથી જ્યારથી સરપંચની કમાન લુઢવા ગામના સંભાળી ત્યારથી દર વર્ષે ટન જેટલું ગામમાં વિતરણ કરાયું છે ત્યારે દરેક સરપંચો પોતાના વિસ્તારમાં આવું કાર્ય કરે તો એક અપીલ કરી હતી લુઢવા ગામના સરપંચ હીરાભાઈ વાઢેની આગેવાનીમાં ગામના બસો થી વધુ યુવાનો છેલ્લા આઠ દિવસથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની કામગીરી પેકિંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા છે સત્તા એ સેવાનું સાધન છે અને સેવાથી જો સત્તાનું સોપાન પ્રાપ્ત થાય છે જે આજે પરિણામ લુઢવામાં જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે જનતા તાવડા નહીં નફો કે નહીં નુકસાન દ્વારા દરેક જગ્યાએ પર ચાલતા હોય છે પરંતુ લોઢવા ગામે તો માહીનું શુદ્ધગી ફોર્ચ્યુનનું તેલ બેસન સારી ગુણવત્તાની સહિત તમામ સારી વસ્તુઓમાંથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવામાં આવે છે અને તેનું વિતરણ પણ ઘર ઘર સુધી કરવામાં આવે છે ખૂબ જ સરાહનીય કામગીરી છે સામાન્ય રીતે રૂપિયાનો ઉડકાર ન આવે પણ કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું હોય તેનો ઉડકાર જરૂર આવે તેવું સરાહનીય કાર્ય લોઢવાના વાઢેર પરિવાર દ્વારા કરાય છે મારું નામ રામભાઈ દેવાતભાઈ વાઢેર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલ્લા પંદર વર્ષથી લોઢવાની અંદર અમે વિના મૂલ્યે સત્તરસો પરિવારને સાડા ત્રણ કિલો મીઠાઈ સાથે ઘર દીઠ આપીએ છીએ અને ઘરે જ ઘરે જઈને વિતરણ કરીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને બીજા હોય છે તો એ ચાર્જ લઈને વિતરણ કરતા હોય છે પણ અમે વિના મૂલ્યે મધ્યવર્ગના લોકોને અને ગરીબ લોકોને વિતરણ કરીએ છીએ ખાસ આ જન્માષ્ટમીની અંદર ચોમાસાની સિઝન હોય છે ધંધા પાણી ઓછા હોય છે લોકોને મજૂરી મળતી નથી અને લોકોના ઘરમાં આ મારું નામ ધસુભાઈ રામભાઈ વાડેર અહીંયા જે લોઢવા ગામ અહીંયા અમારા પરિવાર દ્વારા રામભાઈ વાડેર અને હીરાભાઈ વાડેર પરિવાર દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં સત્તરસો કિટનું વિતરણ કરવામાં આવે છે એ સત્તરસો કિટમાં પર કિટ એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા અડધો કિલો સેવ અડધો કિલો તીખા ગાંઠિયા અડધો કિલો ચવાણું અડધો કિલો ફાફડી અને અડધો કિલો મીઠાઈ એમ ટોટલ સાડા ત્રણ કિલોની કિટ એવી સત્તરસો કિલો સત્તરસો કીટ બનાવવામાં આવે છે અને ગામમાં રહેતા તમામ લોકોને એ પહોંચાડવામાં આવે છે અને એ છેલ્લા અમારા પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે અને આમાં દરરોજ છેલ્લા પાંચ દિવસથી આ કાર્ય ચાલુ છે અને આમાં ચાલીસથી પિસ્તાલીસ છોકરાઓ જે સતત આમાં મહેનત કરી આનો આપણે વિતરણ કરવાથી શરૂઆત